કંસારા ધરસીમ વિસ્તારમાં આવેલ એક કેમિકલના કારખાનાના દ્વારા ઝેરી પ્રદૂષિત પાણી ખુલ્લા વિસ્તારમાં વહાવાને કારણે ઝેરી પ્રદૂષિત પાણી જમીનમાં ઉતરી ગયું હોય ત્યારે આજુબાજુની 400 થી 500 વીઘા જમીનના પાક સતત બીજા વર્ષે નિષ્ફળ જતા ખેડૂતોને માથે ઓઢીને રોવાનો વારો આવ્યો છે. વીરપુર જલારામ ગામની કંસારા ધાર સીમ કે જ્યાં ગોમટા અને ચરખડી ગામનો સીમ વિસ્તાર પણ આવેલો છે એટલે કે ત્રણ ગામોમાં સીમ વિસ્તારની ખેતીની 400 થી 500 વીઘા જમીન આવેલ છે. ત્યાંથી ઉચાણવાળી જગ્યા પર પોલોડાયલ સિલિકા કાસ્ટિક નામનું કેમિકલ બનાવવામાં એક કારખાનું આવેલ છે. આ કારખાનામાં કેમિકલ બનાવ્યા બાદ તેમનું વધેલ ઝેરી પ્રદૂષિત પાણી કારખાનેદાર દ્વારા તેમના ખુલ્લા પ્લોટમાં વહાવી દેવામાં આવતું હોવાથી આ ઝેરી પ્રદૂષિત પાણી જમીનમાં ઉતરી ગયું છે, જેના કારણે ત્રણેય ગામોની 400 થી 500 વીઘા જમીનના તળમાં પાણી ઉતરી ગયું હોવાથી ખેડૂતો પોતાના ખેતરમાંના કુવા કે બોરનું પાણી પિયત માટે ઉપયોગ કરે છે તો પાણી સુકાઈ ગયા બાદ કચરાઓમાં રિસરની કેમિકલની સફેદ શારી બાજી જાય છે અને આવા પાણીથી કોઈ પણ પ્રકારની પાકની ખેતી કરે તો તે પાક બીજાકુરણ થાય તે પહેલા સુકાઈ જાય છે અથવા તો પાકમાં જે પણ ફળ આવે તે સંકોચાઈને સડી જાય છે. આ વિસ્તારના ખેડૂતોનો ઉનાળુ પાક ગયા વર્ષે અને ચાલુ વર્ષે એમ બે વાર નિષ્ફળ જતા ખેડૂતો ભારે મૂંઝવણમાં મુકાઈ ગયા છે, કેમ કે ઉધાર ઉછીના વ્યાજે પૈસા લઈને બીજ ખાતર ખરીદીને વાવેતર કર્યું હોય, ઉપરથી તેની જાળવણી કરતા હોય અને તેમાંય પાક નિષ્ફળ જાય એટલે આ જગના તાતને તો માથે ઓઢીને રોવાનો જ વારો આવે. ત્યારે ખેડૂતોનો ચાલુ વર્ષના પાકના આ ઝેરી પ્રદૂષિત પાણીના કારણે નિષ્ફળ જતા ખેડૂતોએ કેબિનેટ મંત્રી જયેશભાઈ રાદડિયાને કેમિકલના કારખાના વિરુદ્ધ રજૂઆત કરી છે. કાકા, અહીંયા તમારે શું તકલીફ છે? તમને અહીંયા કેમિકલ યુક્ત પાણી આવે છે, બીજું કારખાનું નવું બન્યું છે, જેથી કરીને અમારા 30 વીઘાનું મકાન બગડી ગયું. એમાં કોબી, ડુંગળી, દૂધી, ફુલાવર આ બધું બગડી ગયું છે અને પશુને પણ પીવા લાયક પાણી રહ્યું નથી, કડવું થઈ ગયું છે પાણી. એને આપણે એને કહેવા જઈએ છીએ તો એ ગેટ બેટ ખોલતા નથી, કાંઈ જોવા નથી દેતા અને ભૂગર્ભમાં બોર છે એની અંદર પાણી ઉતારે છે એ લોકો. શું નામ તમારું? અમરદાસ. આખું નામ? અમરદાસ ભિખારામ કાપડી. ઓકે. તમારે જ્યાં કેમિકલ યુક્ત પાણી આવે છે એની હિસાબે શું અસર થઈ છે? આ પાણી ક્યાંથી આવે છે અને શું પરિસ્થિતિ છે તમારી? એ બાજુમાં આપણે કેમિકલની ફેક્ટરી છે બરાબર, એમાં કાયમીનું 1000 લીટર પાણી બહાર નીકળે છે અને એ પાણી બધું તરમાં ચડી ગયું છે અને 400 થી 500 વીઘામાં નુકસાન થયું છે અને લાખો રૂપિયાની નુકસાની થઈ છે અને કાપ આપણે બકાલામાં બધું નુકસાન જાજું છે. ફુલાવર, કોબી, પછી અમારે લીંબુની બધું છે, લીંબુડીને એ બધું ભરી ગયું છે અને અમે વારંવાર ત્યાં 3-4 વાર ગયા, કંઈ ગેટ ખોલતા નથી, અંદર આવવા નથી દેતા અને કાંઈ જોવા આપતા નથી. તમે ક્યાંય રજૂઆતો કરેલી છે? રજૂઆતો તો 2-3 જગ્યાએ આપણે કરેલી જેતપુરમાં બરાબર, કોઈ કઈ જવાબ આપ્યો નથી. શું નામ આપનું? ભૂપેશભાઈ ભાવનજીભાઈ સાકરિયા. નિલેશ મારું, કેટીવી ન્યૂઝ, ગુજરાતી, જેતપુર. હળવદમાં પવન અને વીજ કડાકા સાથે વરસાદનું આગમન થયું ત્યારે ખેડૂતોનો ખુલ્લામાં પડેલો માલને નુકસાન ન થાય તે